પૂર્ણ સમાચાર. આતંકીઓ મામલે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતના આતંકી મામલે આ મોટા સમાચાર. વડોદરા પાસેથી આઈએસઆઈએસ નો એક આતંકી ઝડપાયો છે. છ પૈકી વડોદરામાંથી એક પકડાયો છે. જફર નામના આતંકીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસએ આતંકીને પકડી પાડ્યો છે. ભરૂચ પાસે તે કેટલીક ગતિવિધિઓ કરી રહ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનાવને અંજામ આપે એ પહેલા જ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. વડોદરા પાસેથી આ આઈએસઆઈએસ નો એક આતંકી ઝડપાયો છે, જેનું નામ જફર છે. આ આતંકીની ધરપકડ કરી લેવામાં આવી છે. એટીએસએ સ્થાનિક પોલીસ વડોદરા પોલીસને સાથે રાખીને આ આઈએસઆઈએસ ના આતંકીને પકડી પાડ્યો છે. ગુજરાત એટીએસએ આતંકીને પકડ્યો છે. ભરૂચ પાસે તે કેટલીક ગતિવિધિઓ કરી રહ્યો હતો અને જે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે એ ભરૂચ પાસેના એ દ્રશ્યો છે, જે મકાનના દ્રશ્યો છે જ્યાં એ આતંકી અહીંયા રહેતો હતો. નાનકડા મકાનમાં રહેતો હતો. કોઈને પણ ખ્યાલ ન આવે કે અહીંયા આતંકી રહી રહ્યો છે. તો આજ વિષય પર વધુ માહિતી સાથે સંવાદદાતા સમીર અમારી સાથે જોડાયા છે. સમીર, આપને પૂછવા માંગીશું કે જે આતંકી ભરૂચથી પકડાયો હતો, કઈ રીતે પોલીસે તેને પકડ્યો અને કેટલા સમયથી તે ભરૂચમાં ગતિવિધિઓ કરી રહ્યો હતો? જસની વાત છે પંકજ, ઈટીએસએ તેની જે ધરપકડ કરી છે જફર અલીની. પરંતુ હું આપને એ સૌથી મોટા સમાચાર આપવા માગી રહ્યો છું કે જફર અલી ઉર્ફે ઉમરને હવે ઈટીએસએ જેની ધરપકડ કરી છે તેને હવે દિલ્હીની સ્પેશિયલ સેલને સોંપવામાં આવશે. કારણ કે આ ચારે ચાર આતંકવાદીઓ એ આતંકવાદીઓ છે કે જેઓ આઈએસઆઈએસની સાથે સંકળાયેલા હતા. તે કુલ 3-6 હતા આતંકીઓ કે જે તમિલનાડુનાથી તેઓ નીકળ્યા હતા દેશના અલગ અલગ વિસ્તારમાં. તે પૈકીના 6 પૈકીના 3 દિલ્હીમાંથી પકડાયા. એક આતંકી પકડાયો છે વડોદરાના ગુરવા વિસ્તારમાંથી કે જે આઉટસ્કર્ટ્સ એરિયા છે, જે ઝૂંપડપટ્ટી આવેલા વિસ્તારમાં જે જફર અલી રહેતો હતો. અને આ ચારે ચાર આતંકીઓ એકબીજાના સંપર્કમાં હતા. એટલે બાકીના બે આતંકીઓ ક્યાં છે તેને એમ તમામ તપાસ એજન્સીઓ શોધી રહી છે. પરંતુ જે ચાર આતંકીઓ પકડાયા છે, 3 દિલ્હીમાંથી, એક ગુજરાતના વડોદરાના ગોરવામાંથી પકડાયો છે, તે સતત સંપર્કમાં હતા. પરંતુ જે અલગ અલગ જે માહિતી સામે આવી રહી છે કે જફર એ વડોદરામાં 10 દિવસથી રોકાયો હતો કે છેલ્લા 20 દિવસથી રોકાયો હતો, તે કેટલા દિવસથી રોકાઈ રહ્યો હતો તે બાબતમાં જે અલગ અલગ માહિતી સામે આવી રહી છે. પરંતુ એક વાત નક્કી છે કે જે જફર પકડાયો છે તે આઈએસઆઈ સાથે જે સંકળાયેલો છે તે કટ્ટરવાદી સંગઠન સાથે સંકળાયેલો છે. એક મોટા મોડ્યુલને પાર પાડવા માટેની આખી યોજના હતી. તેઓ તમિલનાડુથી નીકળ્યા હતા. 6 આતંકીઓ હતા. તો બાકીના 2 આતંકીઓ ક્યાં છે, કઈ દિશામાં છે, તેઓ કયા પ્રકારની યોજના ઘડી રહ્યા છે આતંકી હુમલા માટેની, તે એક મોટો ચિંતાનો વિષય છે. એટલે જે દેશની જે તમામ તપાસ એજન્સીઓ છે તેઓ સતત એકબીજાના સંપર્કમાં છે. ખાસ કરીને એટીએસએ જે એક મોટી જે સફળતા હાંસલ કરી છે, કારણ કે તમને ગુપ્ત માહિતી મળી હતી કે એક આવક શંકાસ્પદ શકમંદ વ્યક્તિ કે જે ગોરવા વિસ્તારમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહે છે તે ભાડે રહી રહ્યો છે અને એટલા માટે જ તેને એટીએસએ પકડી પાડ્યો છે. અમારા સંવાદદાતા ફરીદને હું સીધો સવાલ પૂછવા માંગીશ. ફરીદ, જો મારે આપને મારો અવાજ સંભળાતો હોય તો એ જાણવું છે કે જે આરો આતંકી ઝડપાયો છે જફર અલી ઉર્ફે ઉમર, તે કેટલા દિવસથી રોકાયો હતો? શું તેના કોઈ સગાવાળા કે અન્ય કોઈ વ્યક્તિ મળી આવ્યું છે ખરું ગોરવા વિસ્તારમાંથી? સમીર, ચોક્કસ અત્યારે હું ગોરવા વિસ્તારમાં છું, મધુનગરમાં છું. જે રીતે આ સ્લમ વિસ્તાર છે, જે રીતે સ્થાનિકો પાસેથી માહિતી મળી છે, છેલ્લા 7 દિવસથી તે વડોદરામાં રોકાયા હોવાનું અહીંના સ્થાનિકો કહી રહ્યા છે. હું આપને ફરી એકવાર અહીંના સીધા દ્રશ્યો બતાવીશ કે મકાન ઉપર તાળું છે અને આ કાચું પાકું સ્લમ વિસ્તાર છે મધુનગરનો. હું અંદરના દ્રશ્યો આપને સમીર બતાવીશ અને અહીંયાથી દ્રશ્યો બતાવીને હું પ્રયાસ એ પણ કરી રહ્યો છું કે આસપાસના લોકો જે છે, જે 2 મકાનો જે છે એ લોકો પણ અહીંયા દરવાજો બંધ કરી દીધો છે. હું અહીંયા પાછળ જે જ્યાંથી એટીએસએ ઉઠાવ્યો છે ત્યાં આપને હું ફરીવાર એક ઘરમાંથી પસાર અત્યારે થઈ રહ્યો છું સમીર, કે મને કોઈક આસપાસનું જો પડોશી કે કોઈ સ્થાનિક મળે તો આપણે ચોક્કસ એની સાથે વાત કરીએ. આ જે પાછળનો જે ભાગ જે છે એ પાછળના આ ભાગમાં પણ અહીંયા જે છે તે બિલકુલ અહીંયા કશું અહીંયા કંઈ નથી, એક લારી પડી છે. આપણે અહીંના સ્થાનિક સાથે વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું. બેન, તમે અહીંયા કશું જાણતા હતા? ના, એટલે શું? નહીં, કોણ હતું આ મકાન? કોનું છે મકાન? કોનું છે? બેન, તમને કોઈ તકલીફ નહીં, મને સાંભળો, માહિતી આપો કે આ મકાન કોનું છે જે બંધ હાલતમાં છે?
બિલકુલ સમીર, જે રીતે અહીંના સ્થાનિક જે મહિલાઓ છે વાત કરતા પણ અત્યારે ડરે છે કે બને એટલું તેઓ એવોઈડ કરે છે મીડિયા સાથે વાતચીત કરવાની, પરંતુ આ મકાનનો પાછલો ભાગ જે છે બિલકુલ એક સ્લમ વિસ્તાર જે છે, અને આપણે બીજા અહીંયા જે સ્થાનિકો જે દૂર ઊભા છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું છે. આપ જોઈ રહ્યા છો કે કેમેરાને જોઈને જ આ લોકો સીધા અહીંયાથી આ રીતે ભાગી રહ્યા છે. એ જાણું છે કે એટીએસે કેવી રીતે દબોચી લીધો ઝફર ઉર્ફે ઉમરને, કેવી રીતે એટીએસે જે જાણકારી પ્રાપ્ત થઈ કે એક શકમંદ વ્યક્તિ ગોરવા વિસ્તારમાં છે જે ઝૂંપડપટ્ટીમાં રહી રહ્યો છે. ફરીદ, ચોક્કસ સમીર, જે રીતે તામિલનાડુનો આ ઝફર અલી જે રહેવાસી જે છે એની જે ગતિવિધિઓ હતી, જે એટીએસ ગુજરાતને જે માહિતી મળી હતી કે જે ભરૂચ પાસે તેની શંકાસ્પદ ગતિવિધિઓ હતી, અને એ માહિતીના આધારે જે છ આતંકીએ જે છે પૈકી જે ચાર લોકો સાથે એ સંપર્ક હતો, ને એમાંથી જે જે સોર્સ દ્વારા બિલકુલ એટીએસને જાણવા મળ્યું હતું કે એક જે ઝફર અલી જે છે એ વડોદરાના ગોરવાના મધુનગર વિસ્તારમાં એક કાચા પાકા મકાનમાં એક સ્લમ વિસ્તારમાં રહે છે, અને એટીએસ ગુજરાતે ચોક્કસ બાતમીના આધારે જે છે તે અહીંયા બિલકુલ છાપો માર્યો અને ઝફર અલી જે છે એને અહીંયાથી ઉઠાવી લીધો. આપ જોઈ રહ્યા છો, હું આ ફરીથી આપને હું સીધા દ્રશ્યો અહીંથી બતાવીશ કે મકાનો જે છે એ તમામ મકાનો બંધ કરી દીધા છે. સ્થાનિક લોકો મીડિયા સાથે પણ વાત કરતા ડરી રહ્યા છે. એમની પાસે બિલકુલ એટલી ચોક્કસ માહિતી મળી છે સમીર કે 7 દિવસથી અહીંયા તેઓ રહેતા હતા, તેમ છતાં પણ આપણે અહીંયા એક એસટીડી પીસીઓનું બૂથ છે, અહીંયા બીજું એક મકાન છે, ચોક્કસ તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે અહીંયા લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું તે લોકો જાણે છે. તમે અહીંયા રહો છો, સ્થાનિક છો? સ્થાનિક છો? આ મધુનગર છે, અહીં ખબર પડી કે આ કઈ રીતે અહીં પોલીસ આવેલી? એટીએસ ચોક્કસ માહિતી હતી, ને માહિતીના આધારે ગોરવાના મધુનગર વિસ્તારમાંથી જે સમીર જે છે તેને અહીંયાથી એટીએસે તેની ધરપકડ કરી છે. જે ફરીથી હું આપને એ પણ જે મહત્વની જે બાબત જણાવી દઉં કે જે પ્રકારની માહિતી સામે આવી રહી છે તે મુજબ તપાસ એજન્સીઓએ એ પણ જાણકારી પ્રાપ્ત કરી કે જે છ આતંકવાદીઓ તમિલનાડુથી ફરાર થયા હતા, અલગ અલગ દિશામાં તેઓ તેમનો ટેરર મોડ્યુલ ગોઠવવા માટે પહોંચ્યા હતા, તો તે તમામે તમામ આતંકીઓ એક જ જિલ્લાના છે. એવું કહેવાય છે કે તમિલનાડુના કુડુલોર જિલ્લામાંથી આ 6 આતંકીઓ આવે છે, અને તેમણે એક મોટી યોજના બનાવવાની જે શંકા હોઈ શકે છે, અને એટલે જ હવે એટીએસ સહિત જે પણ કોઈ તપાસ એજન્સીએ છે એના એ હોય કે પછી રો હોય એ તમામ લોકો હવે એકબીજાના સંપર્કમાં છે. અને ખાસ મહત્વની વાત એ છે કે જે ઝફર અલી ઉર્ફે ઉમર જે છે તેને દિલ્હીની સ્પેશિયલ સેલ સોંપવામાં આવશે, એ સંપર્ક થઈ ચૂક્યો છે, તેમની વાતચીત થઈ ચૂકી છે, એટલે કે કહી શકાય કે આ ચારે ચાર વ્યક્તિઓને એક બાદ એક તેમનું અલગથી ઇન્ટ્રોગેશન થશે, તેમને એકાંતમાં લઈ જઈને એ જાણવાની કોશિશ થશે કે તેઓ ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ તેઓ ગયા હતા, શું માત્ર ઝફર પોતે જ એકલો ગુજરાતમાં આવ્યો છે, અને વડોદરામાં આવવા પાછળનું તેનું કારણ શું છે, શા માટે એ જે ગોરવાના મધુનગરની અંદર તે છુપાયો હતો, કોણે તેને આશરો આપ્યો હતો, આસપાસના જે વિસ્તારના જે લોકો જે છે જે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહે છે તે લોકો શા માટે કોઈ ફોડ પાડવા નથી માગી રહ્યા, અને ખાસ તો એટીએસે ક્યારે ઉઠાવ્યો હતો ઝફરને, જ્યારે એ વાતની જાણકારી એટીએસના અધિકારીઓને પ્રાપ્ત થઈ હતી. પરંતુ એક વાત ચોક્કસ છે કે 26 જાન્યુઆરી નજીક છે, 8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, સીએએ અને એનઆરસી મુદ્દે સમગ્ર દેશની અંદર જ્યારે ઘર્ષણ સર્જાયું હતું, હિંસાનું વાતાવરણ સર્જાયું હતું, રેલીઓ નીકળી હતી, ધરણા કાર્યક્રમ થયા હતા, તે મુદ્દે હવે તપાસ એજન્સીઓ એલર્ટ થઈ ચૂકી છે, અને તેના જ ભાગરૂપે એક મોટી સફળતા ગણી શકાય દિલ્હી સહિત ગુજરાતના તપાસ એજન્સીઓની. ફરીદ, એ જાણી શકાય ખરું કે એટીએસે ક્યારે આ ઝફરને ઉઠાવ્યો હતો? શું રાત્રે ઉઠાવ્યો હતો, વહેલી સવારે ઉઠાવ્યો હતો?
ચોક્કસ સમીર એને ગઈકાલે અહીંયાથી એટીએસે ઉઠાવી લેવાના. અહીંના જે સ્થાનિકો જે છે તેઓ જણાવી રહ્યા છે કે એટીએસે સત્તાવાર રીતે આ બાબતની જાણકારી આપે ત્યાર પછી જ આખો આતંકીનું આખું જે મોડ્યુલ જે છે કે ગુજરાતની અંદર અને ખાસ કરીને ભરૂચ અને વડોદરા વચ્ચે જફર અને વડોદરાના ગોરવા વિસ્તારના મધુનગર અહીંયા એક કાચા પાકા એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એની અહીંયા રહેવા પાછળનો એનો આશય શું હતો. જે રીતે એક જ જિલ્લાના આ જે આતંકીઓ જે દેશભરમાં અલગ અલગ જગ્યા ઉપર જે બિલકુલ અહીંયા ગુજરાતની અંદર જે ગતિવિધિઓ કરતા હતા આગામી દિવસોમાં 26 તમે સ્થાનિક છો અહીંના. અચ્છા, એટલે અહીંયા જે સમીર અમે સ્થાનિકો સાથે પણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું ગતિવિધિ અહીં હતી, કઈ રીતે એટીએસ અહીંયા આવી, પરંતુ જે રીતે એક જ જિલ્લાના આ તામિલનાડુના જે રહેવાસીઓ હતા જે આતંકી હતા અને એમને ગુજરાતની અંદર જફર અલીનો વડોદરાની અંદર મધુનગરમાં રહેવા પાછળનો એનો આશય શું હતો. જે રીતે સ્થાનિક લોકોએ કહ્યું છે કે 7 દિવસથી તેઓ અહીંયા રહેતો હતો અને ભરૂચ અની પાસે એની શંકાસ્પદ ગતિવિધિઓ હતી. તો મધ્ય ગુજરાતની અંદર આ જે આતંકીઓ જે હતા એમાંનો જે આ જફર અલી જે છે એ જફર અલીનો શું આશય હતો, શું પ્લાન હતો, એ ખરેખર એ ઘણું જ એ અત્યારે તો રહસ્ય છે. પરંતુ ચોક્કસ કહી શકાય કે જે રીતે સમગ્ર એક સાથે 4 આતંકીઓ જે દેશના અલગ અલગ વિસ્તારોમાંથી જે ઝડપાયા છે એમાં જે વડોદરાથી જે મધુનગરથી જે અત્યારે ઉપસ્થિત છું એ અહીંયા કાચા પાકા મકાનમાંથી જફર અલીને એટીએસ ગુજરાતે અહીંયાથી તેની ધરપકડ કરી છે. ત્યારે ચોક્કસ એટીએસની તપાસમાં ગુજરાત સાથે એનું શું મોડ્યુલ અને કઈ એવી ઘટનાને અંજામ આપવા માટે તે અહીંયા રહેતો હતો એ બાબતનો ચોંકાવનારો ખુલાસો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. જી સમીર. જી બિલકુલ, ફરી તો દેશભરમાં જે આઈએસઆઈએસનો જે ઉછાળો છે અને જે તંગ પરિસ્થિતિ જે સર્જાઈ ગઈ છે, જ્યારે 4 આતંકીઓ જે હાથ લાગ્યા છે પરંતુ બાકીના 2 આતંકીઓ કઈ જગ્યાએ છુપાયા છે, તેમનું નામ શું છે, તેઓ કોના સંપર્કમાં છે, કોણ છે તેમના આકાઓ કે જેમણે તેમને આ જવાબદારી સોંપી હતી કે તેઓ અલગ અલગ વિસ્તારમાં જાય, અલગ અલગ રાજ્યની અંદર જાય. કારણ કે જે પ્રાથમિક જે માહિતી પ્રાપ્ત થઈ છે કે દિલ્હીની સ્પેશિયલ સેલે જ્યારે આ 3 આતંકીઓને જે ઝડપી પાડ્યા હતા તે 3 આતંકીઓ દિલ્હી અને ઉત્તર પ્રદેશની અંદર તેઓ આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતા. તો બની શકે છે કે આ 3 આતંકીઓ એક સ્લીપર સેલ પર ઊભું કર્યું હોય, સ્થાનિક લોકોનો પણ સંપર્ક કર્યો હોય, તેમની સાથે કેટલાક લોકો પણ જોડાયેલા હોય કે જેઓ આઈએસઆઈ સાથે જે સંગઠન સાથે તેઓ ઘરોબો ધરાવતા હોય. અને એટલે જ હવે આ તપાસનો વિષય ચોક્કસથી બની ચૂક્યો છે કે ક્યારે બાકીના 2 આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવે. પંકજ. જી સમીર, તો જે રીતે દર્શકોને બતાવી દઈએ ફરી એકવાર, જે લોકો અત્યારે અમારી સાથે જોડાયા હોય એ તમામ દર્શકોને ફરી એકવાર અપડેટ કરી દઈએ. અત્યાર સુધીની આ મોટી અપડેટ આવી રહી છે, ગુજરાતમાંથી જે આતંકી પકડાયો છે તે વડોદરાના મધુનગરમાંથી, તેનું મકાન છે તે આપ જોઈ શકો છો, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. આ આતંકી જે છે એ એટીએસે તેને પકડી પાડ્યો છે. 4 જેટલા આતંકીઓ છે જેમાંનો આ એક આતંકી અહીંયાથી પકડાયો છે, તેની ક્રાઇમ કુંડળી શું છે તેને લઈને એટીએસની ટીમ હાલ તપાસ કરી રહી છે. ગુજરાતમાંથી આ આતંકી પકડાયો છે જેના કારણે હવે તમામ જગ્યા ઉપર હાલ પોલીસ એલર્ટ મોડ પર છે. કારણ કે આ આતંકી જે અત્યાર સુધી વડોદરામાં રહેતો હતો, ભરૂચમાં પણ તેના કેટલાક સાથીઓ હોઈ શકે છે, ત્યારે આ કનેક્શન કેટલા સુધી પહોંચ્યું છે, કદાચ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં તો તેમના કોઈ કનેક્શન હતા કે કેમ, આ બાબતમાં પણ હાલ તપાસ ચાલી રહી છે. દેશ પર અત્યારે આઈએસઆઈએસનો જે ઓછાયો છે એ છવાઈ ગયો છે અને જે 4 આતંકીઓ જે છે જે આ આતંકી જે પકડાયો છે તેની સાથે સંપર્કમાં હતા એ પણ હજુ પકડાવવા ખૂબ જરૂરી છે. અને આ મામલે અત્યારે એટીએસ તમામ પ્રકારે તપાસમાં લાગી છે. કદાચ આજે મોડી રાત્રે અથવા તો મોડી સાંજે આ અંગે પ્રેસ કોન્ફરન્સ પણ એટીએસ તરફથી થાય એવી પૂરી શક્યતા છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે આ પકડાયેલો આતંકી છે જે આ જ મકાનમાં રહેતો હતો અને અહીંયા કોઈને પણ ખબર ન હતી કે આ જ મકાનમાં જે વ્યક્તિ રહી રહ્યો છે તે આતંકી છે. તો બંને તસવીરોમાં અમે આપને બતાવી રહ્યા છીએ કે આજે દિલ્હીથી પણ જે આતંકી પકડાયો છે એના દ્રશ્યો આપ જોઈ શકો છો. બીજો એક આતંકી વડોદરાથી પકડાયો છે જે આઈએસઆઈએસ સાથે સીધી લિંક ધરાવતો હતો. ઘણા સમયથી આ બંને આતંકીઓ રહેતા હતા ભારતમાં અને ભારતમાં રહીને જ આતંકી ગતિવિધિઓને અંજામ આપવા માટે તમામ પ્રકારે પ્લાન કરી રહ્યા હતા. ત્યારે એટીએસે આ બંને આતંકીઓને પકડ્યા છે. દિલ્હીમાંથી પણ આ આતંકી પકડાયો છે, બીજી તરફ વડોદરામાંથી આ આતંકી પકડાયો છે. બંને તસવીરો બતાવી રહ્યા છે. આજે આ બંને મોટા આતંકીઓ કહી શકાય આઈએસઆઈએસ સાથે સંકળાયેલા આતંકીઓ છે જેઓ ભારતમાં
કોઈ અનિચ્છનીય બનાવને અંજામ આપવા માટે, આતંકી ગતિવિધિને અંજામ આપવા માટે ફિરાકમાં હતા, પરંતુ એટીએસએ સૂચનાના આધારે આ ક્લુ મેળવીને આ આતંકીઓ સુધી પહોંચ બનાવીને અને પકડી પાડ્યા છે, તેમને ઉઠાવી લીધા છે. ગઈકાલે જ એટીએસએ વડોદરાથી આ આતંકીને ઉઠાવ્યો હતો અને તેની પુષ્ટિ કરવામાં આવી છે કે આ આતંકી આઈએસઆઈએસ સાથે જોડાયેલો છે. વડોદરાથી જે આતંકી પકડાયો છે તેનું મકાન આપ જોઈ શકો છો, જેમાં અત્યારે તાળું મારેલું છે. આસપાસના લોકો જ્યારે અહીંયા એટીએસની ટીમ, સ્થાનિક લોકો જ્યારે મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા ત્યારે લોકો આસપાસના જે છે મકાનની આજુબાજુમાં રહેતા પાડોશી છે એ પણ અત્યારે પોતાના મકાન બંધ કરી દીધા છે. આ મામલે કંઈ જ બોલવા માટે તૈયાર નથી. આ આતંકી છે અને આ આતંકી વિશે હવે એક એક ખબર અમે આપને બતાવીશું. તો ચારે આતંકીઓ વચ્ચે શું સંબંધ છે? ગુજરાતના આતંકીની આ ક્રાઇમ કુંડળી શું હોઈ શકે? સચોટ ન્યૂઝ સાંજે 7 વાગે અમે આપને આપીશું. આઈએસઆઈએસના આતંકીઓનો જે ઓછાયો છે ત્યારે આ આતંકી કેવી રીતે પકડાયો, એટીએસએ કઈ સૂચનાના આધારે વડોદરાથી આ આતંકીને ઉઠાવ્યો અને હવે કયા પ્રકારની તેના સામે પગલાં ભરવામાં આવશે, તપાસ શું થશે અને આ આતંકીની પૂછપરછમાં બીજા કયા ખુલાસાઓ થઈ શકે છે, પળે પળની અપડેટ અમે આપને ન્યૂઝ 18 ગુજરાતી પર આપતા રહીશું. તો આ એક મહત્વપૂર્ણ સમાચાર પર ફરી આપને લઈ જઈશું. આતંકી જફરને અમદાવાદ લાવવામાં આવ્યો છે, વડોદરાથી પકડાયો છે જફર અલી અને તેને અમદાવાદ લાવવામાં આવ્યો છે. એટીએસએ તેની વડોદરાથી ધરપકડ કરી છે. વડોદરાના મધુનગર વિસ્તારમાં તે એક મકાનમાં રહેતો હતો અને આતંકી ગતિવિધિઓને અંજામ આપવાની ફિરાકમાં હતો. આ આતંકી એવા સમયે પકડાયો છે કે આજે સવારે જ્યારે દિલ્હીમાં જે આતંકી પકડાયો છે તેની ધરપકડ બાદ આ બીજો એક આતંકી વડોદરાથી પકડાયો છે, ત્યારે બની શકે છે કે એ જ મોડ્યુલનો આ આતંકી હોઈ શકે છે, અથવા તો તેનો જે ઈરાદો છે, તેનું જે સંગઠન હોય છે તે બીજા અનેક આતંકી સંગઠનો સાથે પણ જોડાયેલું હોઈ શકે છે. એટીએસની ટીમ હાલ તો તેને અમદાવાદ લઈને આવી છે. હવે આગળની તપાસ થશે અને થોડી વારમાં એટીએસની પ્રેસ કોન્ફરન્સ પણ થઈ શકે છે આ મામલે. તો આતંકી જફર અલી કે જે વડોદરામાં આ મકાનમાં રહેતો હતો અને ઘણા સમયથી અહીંયા રહેતો હતો, કોઈને પણ ખબર ન હતી કે અહીંયા જે રહી રહ્યો છે આતંકી એ જફર અલી નામનો આઈએસઆઈએસ સાથે સંકળાયેલો આતંકી છે અને તે એવી જ રીતે રહેતો હતો કે કોઈને ખ્યાલ ન આવે કે અહીંયા તે આતંકી ગતિવિધિઓને અંજામ પણ આપી રહ્યો છે. અહીંયા રહીને એટલે કે વડોદરાના મધુનગર વિસ્તારના આ મકાનમાં રહીને તેણે કયા કયા વ્યક્તિઓનો સંપર્ક કર્યો છે અને અન્ય જિલ્લામાં પણ ત્યાંના કોઈ સાગરીતો છે કે કેમ, આ તમામ બાબતોની એટીએસ તપાસ કરી રહી છે. કારણ કે આજે દિલ્હીથી પણ જે આતંકી પકડાયો છે તેની ધરપકડ બાદ વડોદરાથી આ બીજો આતંકી પકડાયો છે. તો આજ મામલે સહયોગી સમીર અમારી સાથે જોડાયેલા છે. સમીર, જે રીતે દિલ્હીમાં જે આતંકી પકડાયો છે તેના ધરપકડ બાદ આ બીજો આતંકી વડોદરાથી પકડાયો છે, ત્યારે બની શકે છે કે દિલ્હીનો જે આતંકવાદી છે તેના જ મોડ્યુલનો આ આતંકી હોઈ શકે? બિલકુલ, એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે જ્યારે દિલ્હીની સ્પેશિયલ સેલે 3 આતંકીઓની ધરપકડ કરી, ત્યારબાદ વડોદરામાંથી પકડાયા અને જ્યારે બંને તપાસ એજન્સીઓ એકબીજાની સાથે વાતચીત કરી ત્યારે ખબર પડી કે તમિલનાડુમાંથી કુલ 6 આતંકીઓ કે જે ફરાર થયા હતા અને તેઓ અલગ અલગ દિશા પકડી હતી. પરંતુ એ પણ હવે તપાસ થઈ રહી છે એટીએસ દ્વારા, દિલ્હી સ્પેશિયલ સેલ દ્વારા, કે જ્યારે 6 આતંકીઓ તમિલનાડુ તરફ છોડ્યું ત્યારે શું તેઓ સૌથી પહેલાં તેઓ કઈ જગ્યા પર ગયા હતા, શું આ 3 આતંકીઓ જે દિલ્હીથી પકડાયા છે તેઓ ગુજરાતમાં આવી ચૂક્યા છે, તે ત્યારબાદ તેઓ ઝફરને તેઓ વડોદરામાં મૂકીને તેઓ બાકીના જે 3 લોકો છે તેઓ દિલ્હી ગયા હતા. આઈએસઆઈ સાથે તેમનો જે ગરબો છે, એક કટ્ટરપંથી સંગઠન સાથે તેમનો જે ગરબો છે તે વાતની પણ પુષ્ટિ થઈ ચૂકી છે અને એટલે જ એ ચકાસણી થઈ રહી છે, તપાસ થઈ રહી છે કે તેમનો ઈરાદો શું હતો, તેમણે કઈ કઈ જગ્યાએ સ્લીપર સેલ જે એક્ટિવ કર્યા છે, તેમનો ટેરર મોડ્યુલ કયા પ્રકારનો છે, તેઓ જો હુમલો કરવા માંગતા હતા આતંકી તો તેઓ કઈ રીતે કઈ જગ્યાએ કરવા માંગતા, સ્થાનિક લોકો સાથે કોનો કોનો તેમણે સંપર્ક કર્યો હતો. કારણ કે એક વાત ચોક્કસ છે પંકજ, કે જ્યારે ઝફર જે ધરપકડ કરવામાં આવી ત્યારે તે અગાઉ પણ તે રેકી કરી હોવો જોઈએ ગુજરાતની અંદર, અને શા માટે તેણે વડોદરા પસંદ કર્યું, શા માટે તેણે વડોદરાના ગુરવા વિસ્તાર પસંદ કર્યું અને એ પણ જે મધુ નામનો જે વિસ્તાર જે છે તે જગ્યા પર તે ભાડે રહેતો હતો, એ ઝૂંપડપટ્ટી વિસ્તાર હતો કે જેથી કોઈ વ્યક્તિની તે નજર તેના પર ના પડે, તેના પર કોઈ શંકા ન ઉઠાવે. પરંતુ એટીએસના જે ચુનંદા અધિકારીઓ છે તેમના જે બાતમીદારો છે તેમણે શોધી કાઢ્યું કે એક શકમંદ વ્યક્તિ કે જે છેલ્લા કેટલાક દિવસથી વડોદરાના ગોરવા વિસ્તારમાં રહી ચૂક્યો છે
ત્યારે તેને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. પરંતુ એ વાત પણ નકારી ન શકાય પંકજ કે આ ચારે ચાર જે આતંકીઓ જે ઝડપાયા છે તેમની સાથે એક મોટું સંગઠન, એક મોટું સંખ્યાબળ હોઈ શકે છે, જે દિલ્હી કે પછી ગુજરાતના વડોદરા સિવાય પણ અન્ય શહેરોની અંદર તેમણે જ્યાં જાળ બિછાવેલી હોઈ શકે છે, એકબીજાના જે સંપર્કમાં તેઓ હોઈ શકે છે. તેમની પાસેથી એવી કઈ કઈ એવી શંકાસ્પદ વસ્તુઓ પ્રાપ્ત થઈ છે, જો મોબાઈલ જે મળ્યા છે તેના કોર ડિટેલ્સ કાઢવામાં આવશે, તેમની પાસે જો લેપટોપ હશે, કોમ્પ્યુટર હશે તો તેની પણ હાર્ડ ડ્રાઈવ એ ચકાસવામાં આવશે, અને સાથોસાથ તેમની પાસે એવા કોઈ હથિયારો કે વિસ્ફોટક સામગ્રી તેમણે જો કોઈ જગ્યાએ છુપાડી હોય, સંતાડી હોય તો તે પણ ચકાસવામાં આવશે. કારણ કે મોટાભાગના કેસીસની અંદર જોવા મળતું હોય છે પંકજ કે જ્યારે પણ આવા આતંકીઓ ઝડપાતા હોય છે ત્યારે તે શહેરના આઉટસ્કર્ટ્સ એરિયા એટલે કે છેવાડાના વિસ્તારમાં તે બહુ ભાડેથી રહેતા હોય છે અને તે કોઈની સાથે વાતચીત કરતા નથી હોતા. તે બહુ રાતના સમય મોટાભાગે આવતા હોય છે અને વહેલી સવારે જ્યારે તે જે તે વસ્તીના લોકો ઉઠે જાગે તે પહેલાં જ તેઓ તે તેમના કામ માટે જે નીકળી જતા હોય છે, ખૂબ જ ચૂપકીથી પૂર્વક આખું આ મોડ્યુલ કામ કરતું હોય છે. અને તે બાબતે હવે તપાસ થઈ રહી છે કે જો છ આતંકીઓ તમિલનાડુથી જો ભાગ્યા છે તો બાકીના બે ક્યાં છે, કઈ જગ્યા પર છે, કોના સંપર્કમાં છે. કારણ કે એક મોટું તણાવ ભર્યું જે વાતાવરણ સર્જવા માટે આ એસઆઈ હંમેશા તત્પર રહ્યું છે. અને એક બીજી પણ જે માહિતી પ્રાપ્ત થઈ છે કે પાકિસ્તાને આઈએસઆઈના મોડ્યુલને બાંગ્લાદેશ સુધી જે વિસ્તાર્યું હતું, જે વર્ષોથી વિસ્તાર્યું છે, પરંતુ લગભગ 40 વધુ આતંકીઓને તેઓ બાંગ્લાદેશના કોઈ એક ખૂણામાં સરહદી વિસ્તારમાં તેઓ તેને ટ્રેનિંગ આપી રહ્યા છે. તો આ આતંકીઓ શું હજુ પણ ત્યાં ટ્રેનિંગ લઈ રહ્યા છે? શું તેઓને તેમણે છૂટા મૂકી દીધા છે? શું તેઓ ભારત તરફ આગળ વધ્યા છે? કારણ કે આઈએસઆઈએ એક વિશાળ નેટવર્ક જે પ્રસ્થાપિત કર્યું હતું અને જો આઈએસઆઈએ પોતાનો આ વિસ્તાર પોતાના સંગઠનની અંદર જોડાયેલા આતંકીઓને ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં જો મોકલી આપ્યા હોય તો એ ખૂબ જ મોટી ચિંતાજનક બાબત કહી શકાય. અને એટીએસ સહિતની જે તપાસ એજન્સીઓ છે તેને જરૂરથી તેને શોધી કાઢશે, ખોળી કાઢશે અને તેમના કચ્ચા ચિઠ્ઠાને તેઓ જરૂરથી આગળ આવશે પંકજ. પરંતુ એ ફરીદ પાસેથી જાણવા મળી કોશિશ કરીશું. ફરીદ એ ગુરવા વિસ્તારમાં છે કે જ્યાં આગળ આતંકી જે રહેતો હતો છેલ્લા કેટલાક દિવસથી. ફરીદ, શું કોઈની સાથે વાતચીત થઈ શકી છે ખરી કે હજુ પણ લોકો કેમેરાથી મોઢું છુપાવી રહ્યા છે? કોણનું આ મકાન હતું અને કોણે અત્યારે આ મકાન ભાડે માટે આપ્યું હતું ફરીદ? સમીર, ચોક્કસ જે સ્થાનિક લોકો જે છે, જ્યાં મકાન કે જ્યાં જે આતંકી જે તામિલનાડુનો વોન્ટેડ જે આતંકી જફર અલી અહીંયા જે રહેતો હતો એ મકાન પાસે અત્યારે હું ઉપસ્થિત છું. આસપાસના 5-6 મકાન જે માલિકો છે એ પણ પોતાના મકાનો બંધ કરીને અહીંયાથી જતા રહ્યા છે. કેટલાક મકાન ને અંદર રહે છે પણ બહાર દરવાજો ખોલતા નથી. ફરી એકવાર હું સમીર, અહીંના જે કાચા પાકા મકાનમાં જ્યાં જફર અલી રહેતો હતો કે જ્યાંથી ગુજરાત એટીએસની જે એજન્સીસ દ્વારા બિલકુલ એક ચોક્કસ ઇનપુટ મળ્યા હતા કે જે તામિલનાડુના જે વોન્ટેડ જે આઈએસ જે મોડ્યુલના જે વોન્ટેડ આતંકીઓ જે છે એ જે છે તે વડોદરાના જે પંચવટી સર્કલ જે ગોરવા વિસ્તારનું જે મધુનગર જે છે ત્યાં આગળ રહે છે. અને એ ચોક્કસ બાતમીના આધારે જે ચોક્કસ ઇનપુટ મળ્યું હતું તેના આધારે એટીએસ ગુજરાતે વડોદરાથી જે જફર અલીની ધરપકડ કરી છે. આપણે ફરી એકવાર કેટલાક લોકોને પૂછવાનો પ્રયાસ કરીશું. તમે અહીંના સ્થાનિક છો? અહીંયા 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 સ્થાનિક નથી, તેમ છતાં પણ હું ફરી એકવાર અહીંયા એક બાજુનું ઘર જે છે તેમને પૂછવાનો પ્રયાસ કરીશ. આપ જોઈ રહ્યા છો કે અહીંયા પણ આ જે બીજું મકાન જે છે અડીને જે પડોશીનું મકાન જે છે એ પણ જે અહીંયા જે છે એ તાળું મારી અને અહીંયા જે આખી સાંકળ જે છે એ સાંકળ મારીને જતા રહ્યા છે. ચોક્કસ આ રીતેના જે 3 મકાનો જે સમીર જે છે તે અહીંયા કોઈ પણ વાત કરવા તૈયાર નથી. આ ત્રીજું મકાન જે છે એ ત્રીજું મકાન પણ અહીંયા જે તાળું મારી અને અહીંયા આ લોકો જે છે એ જતા રહ્યા છે. એટલે મીડિયા સાથે જે સ્થાનિકો જે છે એ કોઈ પણ વાત કરવા માંગતા નથી. એટીએસએ અહીંયાથી ફરી જે રીતે આપ અલગ અલગ મકાન ફરી રહ્યા છો તે જોતા એવું લાગી રહ્યું છે કે એક મોટી જે આ એક વસ્તી જે રહેણાંક વિસ્તાર લાગે છે, ખૂબ જ મોટી ઝૂંપડપટ્ટીઓ કે કાચા પાકા મકાનો ધરાવતો મધુનગર લાગે છે. શું તે વડોદરાના આઉટસ્કર્ટ્સ? જી સમીર, હું આપણે અહીંયા અટકાવવા માંગીશ. હાલ આપણી સાથે જનક દવે જોડાયા છે. જનક, આપને પૂછવા માંગીશ કે દિલ્હીથી એક આતંકવાદી આજે પકડાયો અને ત્યાર પછી બીજો આતંકી વડોદરાથી પકડાયો, આજે ટોટલ 4 આતંકી પકડાયા છે, કેટલી મોટી સફળતા અને હવે અમદાવાદ લાવવામાં આવ્યો છે ત્યારે કયા પ્રકારે તપાસ થશે? જે રીતે પંકજ, બેઝિકલી ટોટલ 4 આતંકવાદી અલગ અલગ
બે મોડ્યુલના હિસાબે પકડાયા છે. દિલ્હી સ્પેશિયલ સેલે જે ત્રણ આતંકવાદીઓ પકડ્યા, જે આઈએસઆઈએસ ના છે, એ ઉપરાંત બીજા ત્રણ જે હતા એ પણ ભાગી જવાની જાણકારી મળેલી છે. અને દિલ્હી પોલીસ ત્યાં કામ કરી છે, પણ સેન્ટ્રલ એજન્સીનું આ ઇનપુટ હતું અને ગુજરાત એટીએસ પણ લાંબા સમયથી કામ કરી રહી હતી અને એક સ્પેસિફિક ઇનપુટ આપવામાં આવ્યું હતું. એમના ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના આધારે સ્પેસિફિક ઇનપુટ હતું કે આતંકવાદી છેલ્લા કેટલાક સમયથી વડોદરા અને આસપાસના વિસ્તારમાં બેઝ બનાવવાની કોશિશ કરી રહ્યો છે અને એના આધારે ગુજરાત એટીએસે આ આતંકવાદીની ધરપકડ કરી છે. અને આ તમિલનાડુનું મોડ્યુલ છે આઈએસઆઈએસ. હવે જો આપને યાદ હોય કે આ ગુજરાત એટીએસ દ્વારા ત્રીજું એવું આઈએસઆઈએસનું મોડ્યુલ છે જે ક્રેક કરવામાં સફળતા મળી છે. આ પહેલા પણ જે મોડવડિયા બંધુ જે રાજકોટમાંથી બે પકડાયા હતા અને ત્યાર પછી ભરૂચની અંદરથી બે આતંકવાદી જે પકડાયા હતા, આમ કરીને ટોટલ ચાર આતંકવાદીને અલગ અલગ મોડ્યુલમાં ગુજરાત એટીએસ આ પહેલા પકડી ચૂકી છે. અને આ એક ત્રીજું મોડ્યુલ છે જે તમિલનાડુનું છે અને ગુજરાતમાં સક્રિય થઈને આતંકવાદી ગતિવિધિ ને અમલી જામા પહેરાવવા માટે અહીંયા આવ્યો હતો. મારી પાસે જે માહિતી છે વિશ્વસનીય સૂત્રો દ્વારા, એ કેટલાક બાળકોને તૈયાર કરી, જે યુવાનો છે એમને તૈયાર કરી અને એમને લોનવુલ્ફ એટેક માટે તૈયાર કરવા, એ પ્રકારનો એક આશય હતો સફરનો. અને ગુજરાત એટીએસ વધુ માહિતી મળી લઈને દિલ્હી સ્પેશિયલ સેલને એને કબજો સોંપશે. જી જનક, આપણી પાસેથી વધુ અપડેટ લેતા રહીશું. હાલ આભાર માહિતી આપવા માટે. સમીર, આપનો પણ આભાર અમારી સાથે જોડાવા બદલ. અને ફરીદ, આપનો પણ આભાર. વડોદરાથી તમામ અપડેટ આપની પાસેથી લેતા રહીશું. તો જે આતંકી પકડાયા છે તેને લઈને હાલ તો વડોદરાની જે ટીમ છે એટીએસ એ અમદાવાદ લઈને આવી પહોંચી છે. તો હાલ આ બુલેટિનમાં અત્યારે આટલું જ રજા આપશું. નમસ્કાર.